સુરત મહાનગરપાલિકા દ્વારા તાપીમાંથી જળકુંભી હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને વિપક્ષ દ્વારા આક્ષેપો કરાયા છે. વિપક્ષની મહિલા કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સુજલામ સુફલામ જલ અભિયાન યોજના અંતર્ગત ગાંધીનગરથી પહેલીવાર એક ટીમ સુરત ખાતે વિઝિટમાં આવી હતી. આ ટીમે શહેરમાં વાલક અને સરથાણા ખાતે તાપી નદીમાં જળકુંભી સહિતની વનસ્પતિઓની થઈ રહેલી સફાઈની કામગીરી સાથે કતારગામ ખાતે 150 MLD વેસ્ટ વોટર પ્લાન્ટમાં મેન્ટેનન્સ અને કોસાડ લેકનું પણ નિરીક્ષણ કર્યું હતું. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા જળકુંભી હટાવવાની ચાલી રહેલી કામગીરીમાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર દ્વારા આક્ષેપો કરાયા છે. જળકુંભીના કારણે સરથાણા વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદ ઉઠી રહી છે અને ઉનાળાની શરૂઆતમાં જળકુંભી કાઢવાની હોય છે ત્યારે વિપક્ષ આપના કોર્પોરેટર મોનાલી હિરપરાએ જળકુંભી કાઢવામાં ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સુરત મહાનગરપાલિકામાં જ્યારે તાપી કાંઠે સુરત વસતું હોય ત્યારે લોકોને પીવાના પાણીની જીવાદોરી એટલે આપણી તાપી નદી કહેવાય છે. જ્યારે આજે અસંખ્ય પ્રમાણમાં તાપીમાં જળકુંભી સર્જાઈ છે, લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, જીવાતવાળું પાણી મળે છે પીવામાં, કળરે કલરના પાણી લોકોને પીવામાં મળે છે. અને જ્યારે ખરેખર આ જળકુંભીને સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવાની જરૂર ઉનાળામાં હોય છે ત્યારે આ શાસક પક્ષો પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા અને પૈસા કમાવવા માટે એક સ્ત્રોત શોધી કાઢે છે અને આ જળકુંભીની સફાઈ એ લોકો ચોમાસા દરમિયાન કરે છે, જ્યારે ખરેખર એને ચોમાસા દરમિયાન સફાઈ કરવાની જરૂર જ નથી હોતી. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ જળકુંભી દૂર કરવામાં આવી રહી છે ત્યારે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરાતા રાજકીય ગરમટો જોવા મળ્યો છે. ઓઝર કુર્સી સાથે હર્ષ સેઠા.